રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સરકારી આદેશ થતાં જ ભરૂચનું વહીવટીતંત્ર પણ એક્શનમાં આવી ચેકિંગ હાથ ધર્યું. ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ સાથે એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં ગેમ ઝોનમાં ગોઝારા અગ્નિતાંડવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલ ગેમ ઝોન, ફન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની તપાસના આદેશ આપી ફાયર સુવિધા લાયસન્સની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા હતા, જેના પગલે ભરૂચ વહીવટીતંત્ર પણ દોડતું થયું હતું. એસડીએમ, મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ પાલિકા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમને સાથે રાખી ભરૂચ સહિત આસપાસના વિસ્તારમાં આવેલ વિવિધ ગેમ ઝોન, ફન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની ચકાસણી હાથ ધરી, જેમાં ફાયર સિસ્ટમ, લાયસન્સ સહિતની તપાસ કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં તે બંધ રાખવા પણ તાકીદ કરાઈ હતી. ભરૂચ પાલિકાની હદમાં એક પણ ગેમ ઝોન નથી આવેલા. જોકે કોલેજ રોડ ઉપર ગોલ્ડન પ્લાઝામાં પ્લે એરિયા ધીંગામસ્તી અને તવરા રોડ ઉપર ધમાલ પ્લે એરિયાને બંધ કરાવાયું હતું. આ બંને પ્લે એરિયામાં એક પણ ઇલેક્ટ્રિક ઉપકરણોથી ચાલતા ગેમના સાધનો નથી, છતાં સરકારી આદેશ મુજબ તેને બંધ કરાવાયા છે. વધુમાં બંને પ્લે એરિયા જે બિલ્ડિંગમાં આવ્યા છે તેની પાસે ફાયર ઉપકરણો અને એનઓસી છે, પણ આ પ્લે એરિયા પાસે એનઓસી મળી આવી ન હતી. ગઈકાલે રાજકોટમાં જે ગોઝારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફ્ટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે, જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે.